તો આ તરફ સુરતની એસડી જૈન શાળાની ફીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહ્યો છે છતાં પણ તેની સામે કોઈ એક્શન એફઆરસી કમિટી દ્વારા નથી લેવામાં આવ્યો કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એફઆરસીની રચના થઈ ત્યારથી એસડી જૈન વિદ્યાલય હંમેશા વિવાદમાં રહી છે ત્યારે વાલીઓ દ્વારા ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને શાળાનું પરિણામ ન આપવું અથવા જે વાલીઓ પોતાના બાળકને શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ લેવા માંગતા હોય તેમને આપવાનો ઇનકાર કરી દેવાના અનેક સહિતના અનેક વિવાદો હોવા છતાં પણ શાળા સંચાલકો સામે વહીવટી તંત્ર જાણે લાચાર બન્યું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે એસડી જૈન શાળાના સંચાલકો ધોરણ મુજબ અલગ અલગ ફી વાલ્યો પાસેથી વસૂલાઈ છે સંચાલકો ધોરણ મુજબ અલગ અલગ ફી વાલ્યો પાસેથી વસૂલ કરે છે ત્યારે ₹80000 થી લઈને 1.10 લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે પરવાનગી મને મહિનાથી એફઆરસીના ધક્કા છે એફઆરસી એની જો 2017 ડાર ઓર 18 19 ની જે એ ઉન્નીસ ફીસમાં એની સો ટકા દસ સો ટકા ફીસ એની સ્કૂલની વધારી નાખી છે જો અમને વાજિબ નથી લાગતી બધા પેરેન્ટ્સને કે એ શે માટે આ શા માટે ફીસ વધારી છે એનો રીઝન શું છે એને માટે અમને લિખિતમાં અમે યા રજૂઆત કરી છે કે અમને લિખિતમાં આપો કે તમે ફીસ વધારવાનો તો તમારો રીઝન શું છે કે એને એ સ્કૂલ શું ડોક્યુમેન્ટ તમને આપ્યા કે એને પ્રમાણે તમે ફીસ વધારી છે એ અમને લિખિતમાં કોઈ ડોક્યુમેન્ટ આપતા જ અમને આ જે પાંચમો ધક્કો ખાવે છે એક મહિનામાં કે રોજ કે આજ દવે સર નથી આજ ઓલા એકાઉન્ટર અગ્રવાર સર નથી વારે વાર ધક્કો ખાવે છે અમને લિખિતમાં અમે ક્યો લિખિતમાં અમને આપી દો તમે કે શેરને ફી તમે પ્રમાણે ફીસ વધારી છે એ લિખિતમાં અમે કંઈ આપતા નથી